હેલો નમસ્કાર મિત્રો, હું ગોયાણી દર્શિત આપની સમક્ષ ફરી વખત એક વાત રજૂ કરવા માંગુ છું. સામાન્ય રીતે હું ધોરણ 11 અને 12 સાયન્સની અંદર બાયોલોજી વિષયનો શિક્ષક છું અને બાયોલોજી વિષય ભણાવું છું. પણ મારા મગજમાં ઘણા ટાઈમથી એક વિચાર ગુંજતો હતો કે અત્યારે હાલના સમયમાં ચાલતું શિક્ષણ, એના વિશે હું થોડી ચર્ચા કરવા માંગતો હતો. તો એ ચર્ચા કરતા પહેલા, એ શરૂઆત કરતા પહેલા, મારે વાલીઓ માટે એક ખાસ મેસેજ પહોંચાડવો છે. એટલા માટે મેં આજે એક વિડીયો ઉતારેલો છે અને મારી વાત રજૂ કરવાની કોશિશ કરેલી છે અને લોકો સુધી પહોંચે એવી ભાવના અને વિદ્યાર્થીઓ સુધી પહોંચે એવી ભાવનાથી આજે આ વિડીયો બનાવવામાં આવેલો છે. તો શરૂઆત કરીએ આપણે કે ધોરણ 11 અને 12 સાયન્સની અંદર જે પણ વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે, તો મેં અવારનવાર ન્યૂઝની અંદર વાંચવામાં આવેલું છે કે વિદ્યાર્થી આપઘાત કર્યો કે ભણતરના બોજ રૂપે અથવા તો એના સ્ટ્રેચ, એટલે કે એના અસહ્ય સ્ટ્રેચના કારણે વિદ્યાર્થી આપઘાત સુધી પહોંચે છે. તો આવું થવાનું કારણ જે તે અંશે વિદ્યાર્થીના વાલી હોઈ શકે છે એવું માનવું છે. આપણે કોઈની ઉપર અહીંયા ક્લેમ નથી કરતા કે કોઈને દોષી ઠેરવતા નથી. દરેક વાલીઓને પોતાના બાળકો પાસે ઘણી બધી અપેક્ષા હોય છે, પણ આ અપેક્ષાઓના બોજામાં બાળક ક્યારેક એ સહન નથી કરી શકતું અથવા તો તે કહી નથી શકતું. તો અવારનવાર સ્કૂલોની અંદર તો ઘણા બધા સેમિનારો થતા હોય છે અને ત્યારે ઘણી બધી વાતો કરવામાં આવેલી હોય છે, પરંતુ આજે એ જ ટોપિકને હું ફરી વખત દોહરાવવા માંગુ છું કે ઘણી વખત આપણે વિદ્યાર્થીઓને પૂછવામાં આવતું હોય કે બેટા તારે 11 સાયન્સ પૂરું કરીને શું કરવા માંગે છે. તો સામાન્ય એક 70% અથવા તો 90% કહી શકો, તો 90% બાળકોના આન્સર એવા હોય છે કે જે બાયોલોજી ગ્રુપમાં હોય છે એના આન્સર એવા હોય છે કે મારે ડોક્ટર બનવું છે, અને એ ગ્રુપ એટલે કે મેથેમેટિક્સ ગણિત જેને રાખેલું હોય છે એ દરેક વિદ્યાર્થીઓના માઇન્ડમાં એવું હોય છે કે મારે એન્જિનિયર બનવું, આઈઆઈટી કોલેજની અંદર સારી કોલેજની અંદર એડમિશન લેવું. આ બાળકની પોતાની ચોઈસ નથી હોતી. 70%, 30% બાળકે વિચારેલું હોય છે કે હું ડોક્ટર બનીશ ક્યાં તો હું એન્જિનિયર બનીશ, પરંતુ આ વિચાર માતા પિતા દ્વારા બાળકને આપવામાં આવે છે. નહીં, નો ડાઉટ બહુ સારો વિચાર આપવામાં આવે છે, સંસ્કાર આપવામાં આવે છે કે એ સારી લાઈન પકડે, એક સારું ભવિષ્ય બનાવે અને પોતાના જીવનમાં એ આગળ વધી શકે. પણ સાયન્સની અંદર એડમિશન લીધા બાદ બાળકને સાયન્સ વિશે, બસ સાયન્સ કર, ભણ, લખ, વાંચ, સારું રિઝલ્ટ લાવ, એટલા માર્કનો ગોલ, આ પાસ કર, તને આ મળી જશે, ઓલું મળી જશે, દરેક વસ્તુ બાળકને કહેવામાં આવે છે. પણ દરેક બાળકની કેપેસિટી સરખી હોતી નથી, દરેક બાળકની યાદશક્તિ સરખી હોતી નથી, દરેક વિદ્યાર્થીની યાદશક્તિ અલગ અલગ હોય છે. જ્યારે ઘરના વાતાવરણની અંદર માતા પિતાઓ દ્વારા આ સમજવામાં થોડી મુશ્કેલી થાય છે, કેમ કે બાળકને કમ્પેરિઝન કરાવવામાં આવે છે કે જો પેલાના છોકરાને તો 80% આવ્યા, પેલાના છોકરાને તો 90% આવ્યા. પણ આ કમ્પેરિઝન તદ્દન ખોટી છે. પોતાના બાળકની ક્ષમતાને આધારે એને તમે જોવો અને એની ક્ષમતા હોય એટલું એમની પાસેથી એક્સપેક્ટેશન રાખો અને એ ક્ષમતાની અંદર વધારો કરવાની કોશિશ કરો, એને એ ક્ષમતા સુધી પહોંચાડવાની કોશિશ કરો, એના પ્રોબ્લેમ સોલ્વ કરવાની કોશિશ કરો. નહીં કે એને એવું કેવું કે તારે આમ કરવું જ પડશે, એટલા ટકા લાવવા જ પડશે અને એટલા માર્ક લાવવા જ પડશે, તારી પાછળ એટલી ફી બગાડીએ છીએ, તારી પાછળ એટલી ફી બગાડીએ છીએ, તારે એટલું રિઝલ્ટ લાવવું જ જોશે. તદ્દન ખોટો છે. બાળકને એ બધો બોજ લાગે છે, એ બધો બાળકને બોજ લાગે છે કે જ્યારે એને તમારા નિર્ધારિત, તમે જે એમની પાસેથી વાલીઓએ જે એક્સપેક્ટેશન રાખેલી છે, અપેક્ષાઓ રાખેલી છે, એ અપેક્ષાઓ પૂર્ણ નથી કરી શકતો એ બાળક, ત્યારે એને એવું લાગે છે કે હું મારા માતા પિતાના સપના પૂરા કરવામાં અસક્ષમ રહ્યો છું, તો મને જીવવાનો કોઈ અધિકાર નથી.
એવું વિચારીને એ આપઘાત સુધી પહોંચી જાય છે. પણ નહીં કે બાળક જો સાયન્સ માં બી ગ્રુપમાં હોય, બાયોલોજીમાં હોય, તો બાયોલોજીમાં તો મિલિયન્સ ઓફ વે એટલે કે ઘણા બધા રસ્તાઓ છે સક્સેસ થવાના, આગળ વધવાના, પૈસા કમાવાના. દરેક માતા પિતાને પોતાના બાળકને એક સારી જગ્યાએ સારી જોબ કરતો અને પૈસા કમાવતો અને પોતાના પગ ઉપર ઉભેલો જોતો હોય છે, નહીં કે એને ડોક્ટર બનાવો કે આ બનાવો. પણ એક પેટર્ન થઈ ગઈ છે કે બી ગ્રુપના બધા બાળકો ડોક્ટર બને, બધા એ ગ્રુપના એન્જિનિયર બને. અરે બધા ડોક્ટર બનશે તો પેશન્ટ કોણ બનશે? એ તો કોઈ દિવસ કોઈ વિચાર્યું જ નથી, અને જો વિચાર્યું હોય તો એના ઉપર કોઈ ચર્ચા નથી કરી આજ સુધી. તો આજે હું તમારા સમક્ષ એ વાત લઈને આવેલો છું કે તમારું બાળક ધોરણ 11-12 સાયન્સમાં ભણતો હોય તો 12 સાયન્સના એના પરિણામને આધારે જે કઈ પરિણામ આવે છે ધોરણ 12 સાયન્સનું એને એક્સેપ્ટ કરો. એને મહેનત કરી છે, પોતાથી થતું હતું એટલું બધું જ કર્યું, બહુ વાંચ્યું, બહુ લખ્યું, ટ્યુશન પણ કરાવ્યા, તમે પણ મહેનત કરી, જે પણ રિઝલ્ટ આવ્યું એ એક્સેપ્ટ કરતા શીખો. એક્સેપ્ટ થઈ જશે એટલે બાળકને એમ થશે કે નહીં, મારા માતા પિતાએ મારા પરિણામની એક્સેપ્ટ કર્યું અને મને કાંઈ ન કીધું, કારણ કે એની અંદર હવે કોઈ ફેરફાર થઈ શકવાનો નથી. જેટલી મહેનત કરાવવાની હતી એમના શિક્ષકો દ્વારા, જેટલી મહેનત કરાવવામાં હતી એ બધી જ મહેનત એણે કરી ચૂક્યો છે. પણ હવે એની પાસે કોઈ ઓપ્શન નથી, તો એને ખીજાવવાથી કે એને મેણા ટોણા મારવાથી કોઈ ફાયદો રહેતો નથી. આ બોજાના રૂપમાં બાળક આપઘાતનો એક પગલું ભરતો જોવા મળ્યો છે. અને રોજે ન્યૂઝપેપરમાં એક અઠવાડિયામાં 1-2 કેસ તો એવા હોય છે કે ધોરણ 11 નો કે ધોરણ 12 નો વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીએ આજે આપઘાત કર્યો. પરિણામ જાણવા મળ્યું કે એને સ્ટડીનો સ્ટ્રેસ હતો, એટલે કે ભણતરના સ્ટ્રેસમાં એના બોજાણમાં એને આ પગલું ભર્યો. તો આવું કરવાની જરૂર જ નથી. જો માતા પિતા દ્વારા એને યોગ્ય રસ્તો પ્રાપ્ત થતો હોય તો એને કોઈ દિવસ આવું પગલું ભરવાનો સમય આવતો નથી. અને તમે પણ તમારા બાળકને સમજો. વાલીઓને એક બહુ નમ્ર વિનંતી છે કે એ દરેક વાલીઓ પોતાના બાળકને સમજે. સમયાંતરે ખીજાવવું, મારવું એ બધી જ યોગ્ય બાબત છે, એને યોગ્ય દિશા આપી. પણ એને એક હદ કરતા વધારે સ્ટ્રેચ આપવાથી બાળક મોજાય છે, બીવે છે, અને એના પરિણામ રૂપે એ ઘણી વખત આવા પગલા ભરતો હોય છે. તો બીજી વાત કરવાની કે તમે માતા પિતા દ્વારા જે ગોલ આપવામાં આવ્યો છે એ ગોલ જો બાળક ન પૂરો કરીએ કે તો વાલીઓએ હસતા હસતા એનો સ્વીકાર કરીને એને એવું કહેવાનું કે ચાલ બેટા કાંઈ વાંધો નહીં, તારે આ રિઝલ્ટ નથી આવ્યો તો આપણે કઈ બીજો રસ્તો ગોતી કાઢીશું, આપણે કોઈ બીજી ફિલ્ડમાં જાશું, અથવા તો તું ડોક્ટર MBBS ન બની શક્યો તો તું કોઈ બીજી ફિલ્ડ, ઘણી બધી ફિલ્ડ છે, બાયોટેકનોલોજી છે, BSc ની અંદર પણ ઘણી બધી, બાયોલોજીની અંદર માઇક્રોબાયોલોજી, ઝૂલોજી, BSc કેમેસ્ટ્રી, MSc, ઘણી બધી કંપનીઓની અંદર જોબ મળે. અને સારું જો ત્યારે પણ વિદ્યાર્થી મહેનત કરી કાઢે ને તો એ BSc ની અંદર પણ સારામાં સારું રિઝલ્ટ લાવીને એક સારી જગ્યાએ સાયન્ટિસ્ટ લેવલનું કામ કરી શકે છે, એટલે વૈજ્ઞાનિક બની શકે છે. એટલે ઘણા બધા રસ્તા છે મિત્રો. કોઈ પણ ફિલ્ડમાં સાયન્સની અંદર પાસ થવું માત્ર બાળકનું લાઈફ સુધરી જવી એવું હું માનું છું, કારણ કે બાળક સાયન્સની અંદર હોય છે ત્યારે જે તમારા દ્વારા જે પણ પ્રકારના ગોલ આપવામાં આવેલા હોય છે, વાલીઓ દ્વારા જે પણ પ્રકારના અપેક્ષાઓ રાખવામાં આવેલી હોય છે બાળકો પાસેથી, તો એ એક્સપેક્ટેશન બહુ વધારે હોય છે. એક્સપેક્ટેશન રાખવાની પણ એક લિમિટમાં રાખવાની અને બાળકને ફ્રી રાખવાનો. ફ્રી રાખવાનો એનો મતલબ એવો નથી કે એને રખડવા જવા દેવો, રમવા દેવો, એની એક્ટિવિટીને માન્ય ગણવી, નહીં. પણ એને એ રીતે ઢાંચાની અંદર ઢાળવાનો કે જેથી એને એમ પણ ના લાગે કે અમે એની સાથે નથી, અથવા તો એટલે અમે એટલે તમે વાલીઓ કે એના માતા પિતા એની સાથે નથી કે એના શિક્ષકો કે કોઈ
અન્ય મિત્રો એની સાથે નથી. દરેક જગ્યાએ માતા પિતાએ બાળકનો સાથ સહકાર આપવાનો હોય. જે કઈ વસ્તુ કરે છે તમારો બાળક છે એને એક્સેપ્ટ કરવાનું છે અને સમજવાનો છે. ધોરણ 11 12 સાયન્સ ની અંદર આ બહુ મોટો પ્રોબ્લેમ છે. આ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય તો બાળક આવા પગલા, વિદ્યાર્થીઓ આવા પગલા ભરતો બંધ થશે નહીં. તો આજે મારું આ જ વાત હતી. તો દરેક વાલીઓને મારી નમ્ર વિનંતી છે કે બને ત્યાં સુધી પોતાના બાળકને સમજો, જે એની ક્ષમતા છે એવું રિઝલ્ટ લાવો. મેં ઘણા બધા વિદ્યાર્થીઓનું એનાલિસિસ કર્યું છે અને ઇવન હું કોઈ નવી જગ્યાએ વિદ્યાર્થીઓને સ્કૂલમાં ક્લાસની અંદર ભણાવવા જતા હોય તો આપણો પહેલો જ ગોલ એવો હોય કે વિદ્યાર્થીઓ શા માટે ભણે છે. તો ઘણા વિદ્યાર્થીને તો ખબર જ નથી હોતી કે હું સાયન્સમાં શા માટે આવેલો છું, અથવા તો હજી કઈ નક્કી કરેલું હોતું નથી. નો ડાઉટ, કાંઈ વાંધો નહીં, નથી નક્કી કર્યું તો એના રિઝલ્ટની આધારે નક્કી કરશે. અને એ મહેનત કરવા માટે એને પ્રેરિત કરવાના છે, નહીં કે એને કોઈ કમ્પેરિઝન કરાવવાની છે કે તું 90% લાવ, ન લાવ, એટલા લાવ, તું નથી લાવતો, મેણા ટોણા મારવા નહીં, સદંતર હું તો મનાય જ કરું છું. પછી તો દરેક વાલીની એક્સપેક્ટેશન અને દરેક વાલીની વિચારસરણી અલગ અલગ હોય છે. જો મારાથી કઈ આ વાત કહેવામાં જો કઈ ભૂલ થઈ ગઈ હોય તો હું દરેક વાલીઓની માફી માંગુ છું. પણ વિદ્યાર્થીઓએ પણ એને માટે પણ એક મેસેજ છે કે ધોરણ 12 સાયન્સનું કોઈ પણ રિઝલ્ટ આવે, જે પણ આવે, એ રિઝલ્ટને લઈને ચિંતા ના કરવી. એ રિઝલ્ટને આધારે તમને કોઈ ના કોઈ ફિલ્ડની અંદર તમે કદાચ કોઈ ધારણા કરી છે કે મારે આ ફિલ્ડની અંદર જવું છે, નહીં જઈ શકો. પણ જો તમારામાં આવડત અને મહેનત કરવાનું એક લગન હશે, આવડત હશે, એટલે કે પ્રેક્ટિકલ નોલેજ હશે, તો તમે પ્રેક્ટિકલી તમે તમારો ગ્રોથ કરી શકશો. કોઈ પણ ફિલ્ડની હોય, અત્યારે આર્ટ્સ વાળા લોકો પણ સારી જગ્યાએ છે, કોમર્સ વાળા લોકો પણ સારી જગ્યાએ છે, સાયન્સમાં બીએસસી વાળા લોકો પણ સારી જગ્યાએ હોય છે અને છે પણ. તો આ વાતને યાદ રાખો, દરેક વિદ્યાર્થી, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ ખાસ, બોર્ડની એક્ઝામ નજીક છે, વાંચાય એટલું વાંચવાનું, મહેનત કરવાની તનતોડ. એક્ઝામ વહી ગઈ પછી એની પાછળ સંકોચ કે કંકોચ કરવાનો નથી. સદંતર રીતે આ આપણે ફૂલી બ્રી માઇન્ડથી, ફ્રી માઇન્ડથી વિચારવાનું છે કે ભાઈ મેં જે લખ્યું છે સાચું લખ્યું છે અને યોગ્ય લખ્યું છે, જે આવશે એ મારા નસીબનો આવશે. સદંતર નસીબ ઉપર મૂકવાની પણ જરૂર નથી. દરેક વિદ્યાર્થીઓને એ પણ જાણ કરી દઉં હું અહીંયા કે નસીબ નકરું કામ કરતું નથી, માત્ર ને માત્ર તમારું કર્મ કામ કરશે. તમે જેટલું લખશો, જેટલું વાંચશો, જેટલી વધારે મહેનત કરશો, એટલું રિઝલ્ટ તમારું વધારે આવશે. પણ એક વખત એક વસ્તુ થઈ ગઈ એની પાછળ ટાઈમ બગાડવાનો જરૂર નથી. એક પેપર ચાલ્યું ગયું, નથી સારું ગયું, ખરાબ ગયું છે, તો એની પાછળ તમારે થોડોક પણ ટાઈમ બગાડવાનો જરૂર નથી. તમારે ભવિષ્યમાં આવનારા પેપરની વાત કરવાની છે, વિચારવાનું છે, કઈ રીતે છે, શું છે, કેમ છે, અને હવે હું કઈ રીતે મહેનત કરીશ તો એ પેપરમાં મારે સારા માર્ક આવશે. ઓકે, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. ઓકે.